नमस्कार विद्यार्थी मित्रों, पटेल विद्यालय सुरेंद्र नगर में आपनो हार्दिक स्वागत करूँ छू। हूँ छेला हेतल आपने धोरण 5 में गुजराती विषय भणावीश। आज आप अगौ भणी गेलो पाठ मेहनतनो रोटलो, जेना स्वाधीना प्रश्नों तमने अत्यारे लखावानी छूँ। तो विद्यार्थी मित्रों, तमे जे पण प्रश्न लखावो छो, समझावो छो, ए तमारे तमारी पाकी नोट में लखवाना रहेशे अने पाका पण करवाना रहेशे। अने ज्यारे स्कूल खुले त्यारे तमारे मने मोढे देवाना रहेशे अने लखेला पण बतावाना रहेशे। तो विद्यार्थी मित्रों, आपणे पाठनी शुरुआत करी। अहीं धोरण 5 विषय गुजराती, विषय मेहनतनो रोटलो। तो विद्यार्थी मित्रों, अहीं स्वाध्यायना प्रश्नमांथी प्रश्न नंबर 1 छे। नीचेना दरेक प्रश्नों उत्तर एक एक वाक्य में आपो। जे आपणे अहीं लखावी छे के नीचेना प्रश्न नंबर 1, नीचेना प्रश्नना उत्तर उत्तर एक वाक्य में लखो। एमा छे प्रश्न नंबर 1 नो प्रश्न नंबर 1 छे। पहलो प्रश्न छे कि मोची भगत स्वभावे केवा हता। तो मोची भगत स्वभावे प्रामाणिक, संतोषी अने साचुकला हता। तो अहीं लखो कि मोची भगत स्वभावे केवा हता। उत्तर मोची भगत स्वभावे साचुकला प्रामाणिक अने संतोषी हता। हवे आगळ प्रश्न बे मोची परचूरण लेवा જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? જ્યારે મોચી ભગત પરચૂરણ લેવા જાય છે ત્યારે સાધુ મહારાજ મોચી ભગતને શું કહે છે? એમ કહે છે કે એ પૈસાની, જે વધેલા પૈસા છે એની તમે મારા તરફથી તમાકુ પીજો। મોચી મોચી પરચૂરણ લેવા જવાનું કહે છે ત્યારે ત્યારે સાધુ શું કહે છે? સાધુ
શું કહે છે? તો એનો જવાબ અહીંયા લખશું, તત મોચી વગર મોચી વગર પરચૂર્ણ લેવા જવાનું કહેશે, લેવા જવાનું કહે છે ત્યારે ત્યારે સાધુ કહે છે કહે છે કે બાકીના પૈસાને મારા તરફથી તમાકુ પીજો, મારા તરફથી તમાકુ પીજો. હવે આગળ પ્રશ્ન નંબર 3. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? મોચી ભગત નવા ઓજારો એમને 12 મહિના મહેનત કરી ત્યારે તે વસાવી શક્યા હતા. તો એમાં આગળ મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? પ્રશ્નનો જવાબ છે, મોચી ભગત 12 મહિના મજૂરી કરી ત્યારે નવા ઓજાર વસાવી શક્યા. હવે જ્યારે મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તેઓ નવા ઓજાર વસાવી શક્યા હતા. હવે આગળ પ્રશ્ન નંબર 4. માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? તો માણસના હાથ પગ વિશે મોચી ભગત માને છે કે માણસને હાથ પગ ભગવાને બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા માટે આપ્યા છે. આગળ માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? હવે માણસના હાથ પગ વિશે મોચી ભગત એમ માનતા હતા કે માણસને હાથ પગ કામ કરવા માટે આપ્યા છે, નહીં કે એમને બેઠે બેઠા ખાવા માટે આપ્યા છે. મોચી ભગત માને છે કે
માણસને હાથ પગ કામ કરવા માટે આપ્યા છે બેઠા બેઠા ખાવા માટે આપ્યા નથી બેઠા બેઠા ખાવા માટે આપ્યા નથી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીશું કે પહેલો પ્રશ્ન હતો મોચી ભગત સ્વભાવે કેવા હતા તો મોચી ભગત સ્વભાવે સાચુકલા પ્રામાણિક અને સંતોષી હતા બીજા નંબરનો પ્રશ્ન છે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે એનો જવાબ છે મોચી ભગત પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે કે બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો આગળ પ્રશ્ન નંબર 3 છે કે મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શકે તો એનો જવાબ મોચી ભગત 12 મહિના મજૂરી કરી ત્યારે નવા ઓજાર વસાવી શક્યા અને આગળ છેલ્લો પ્રશ્ન કે પ્રશ્ન નંબર 4 માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે તો મોચી ભગત માને છે કે માણસને હાથ પગ કામ કરવા માટે આપ્યા છે બેઠા બેઠા ખાવા માટે આપ્યા નથી હવે એ પછીનો આગળનો પ્રશ્ન નંબર છે 5 પ્રશ્ન નંબર 5 જે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1નો છેલ્લો પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે તો પ્રશ્ન નંબર 5 છેલ્લે મોચી ભગત સાધુ વિશે વિશે શું કહે છે એનો જવાબ છે કે જ્યારે સાધુ મહારાજ અને મોચી ભગત વાતચીત કરે છે અને એમાં સાધુ મહારાજ કહે છે કે તમે જ મારા ગુરુ છો ત્યારે એમ કહીને ચાલતા થાય છે પાછળથી મોચી ભગત એમ કહે છે કે આપ જ ખરા સાધુ છો ઉત્તર છેલ્લે મોચી ભગત મોચી ભગત સાધુની પીઠ પાછળ પાછળ જોતા કહે છે આપ ખરા સાધુ છો આપ ખરા સાધુ ઉદ્ગાર અને બે અવતરણ આપણું વાક્ય પૂરું થાય છે અને આપણા સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ના 5 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે હવે આગળ છે પ્રશ્ન નંબર 2 જેના 4 પ્રશ્નો છે સાધુને ક્યારે નવાઈ લાગી તો ઘણા સમય પછી મોચીને મળ્યા ત્યારે જ્યારે સાધુ મહારાજ જતા રહે છે અને પછી ઘણા સમય પછી જ્યારે મોચીની દુકાને આવે છે ત્યારે મોચી ભગત એમના કામમાં વ્યસ્ત હોય છે પણ અચાનક એમને જોઈને કહે છે કે તમે એ સાધુ મહારાજ છો ને જે મારા ઓજાર બગાડી ગયા હતા એવું સાંભળીને સાધુ મહારાજને નવાઈ લાગે છે
અહીંયા આપણે પ્રશ્ન શરૂઆત કરશું. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. હવે એમાંથી પહેલો પ્રશ્ન છે, સાધુને ક્યારે નવાઈ લાગી? સાધુને ક્યારે નવાઈ લાગી? ઉત્તર, ઘણા સમય પછી સાધુ મોચીને મળ્યા ત્યારે મોચીએ સાધુને કહ્યું તમે મારા ઓજાર બગાડી ગયા હતા, એ જ ને મહારાજ. હવે પહેલો પ્રશ્ન છે કે સાધુને ક્યારે નવાઈ લાગી? તો સાધુને ત્યારે નવાઈ લાગી જ્યારે ઘણા સમય પછી મોચીને મળ્યા ત્યારે મોચીએ સાધુને કહ્યું, તમે મારા ઓજાર બગાડી ગયા હતા, એ જ ને મહારાજ. ત્યારે સાધુને નવાઈ લાગે છે, ત્યારે સાધુને નવાઈ લાગે છે. હવે આગળ પ્રશ્ન નંબર 2, મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ સી રીતે આપ્યો? અભિજો, મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ સી રીતે વાળ્યો? ઉત્તર, છવી સાધુએ
મોચી ભગતનું પ્રામાણિકતાનો બદલો કેવી રીતના વાળ્યો? તો એનો જવાબ છે કે જ્યારે મોચી ભગત પરચુરણ લેવા માટે બીજાની દુકાને જાય છે ત્યારે સાધુ મહારાજ પોતાના થેલામાં રહેલો એક પારસમણી બહાર કાઢે છે અને એમના જે ઓજારો હતા, ચપ્પલ એટલે કે પગરખા બનાવવાના, એ પગરખા બનાવવાના ઓજારોને લોખંડમાંથી સોનાના બનાવી દે છે. મોચી ભગતના પ્રામાણિકતાનો બદલો સાધુએ તેમના ઓજારો સોનાના બનાવીને વાળ્યો. હવે પ્રશ્ન 3 છે કે મોચીને ક્યારે દુઃખ થયું? મોચીને દુઃખ ક્યારે થયું? કે જ્યારે સાધુ મહારાજ મોચીના લોખંડના સાધનોને સોનાના બનાવી ગયા ત્યારે મોચીને દુઃખ થયું કે હવે હું કેવી રીતે કામ કરીશ. મોચીને ક્યારે દુઃખ થયું? ક્યારે? ઉત્તર: જ્યારે સાધુએ, હવે એનો જવાબ છે કે જ્યારે સાધુએ મોચીના ઓજારને સોનાના બનાવી દીધા ત્યારે દુઃખ થાય છે. હવે આગળ પ્રશ્ન 2 નો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 4: મોચીને કેટલા સમય પછી નવા ઓજાર મળ્યા હતા? મોચીને કેટલા સમય મહેનત કરી ત્યારે એને નવા ઓજાર મળ્યા હતા? તો મોચીએ 12 મહિના મહેનત કરી હતી, 12 મહિના મજૂરી કરી હતી ત્યારે એને નવા ઓજાર મળ્યા હતા. મોચીને કેટલા સમય પછી નવા ઓજાર મળ્યા? એનો જવાબ છે મોચીને 12 મહિના સમય પછી નવા ઓજારો મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ અહીંયા કે પહેલો પ્રશ્ન, સાધુને ક્યારે નવાઈ લાગે? તો કે ઘણા સમય પછી સાધુ મોચીને મળ્યા ત્યારે મોચીએ સાધુને કહ્યું, તમે મારા ઓજાર બગાડી ગયા. એ જ ને મહારાજ, ત્યારે સાધુને નવાઈ લાગે છે. હવે બીજા નંબરનો પ્રશ્ન હતો કે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ સી રીતે વાળ્યો?
તો કે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ તેના લોખંડના ઓજારોને સોનાના બનાવીને વાળ્યો હતો. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે મોચીને ક્યારે દુઃખ થયું? જ્યારે સાધુએ મોચીના ઓજારોને સોનાના બનાવી દીધા ત્યારે દુઃખ થાય છે. અને ચોથા નંબરનો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન, મોચીને કેટલા સમય પછી નવા ઓજાર મળ્યા હતા? તો કે મોચીએ 12 મહિના મજૂરી કરી ત્યારે એને સોનાના ઓજાર મળ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 અહીંયા પૂરા કરીશું અને હવે પછીના પેજમાં આપણે આગળ ભણાવીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આ બધું જે લખાયું છે તે બધું પાકું કરજો અને ત્યાં સુધી થેન્ક યુ, આભાર.